નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે નવું વર્ષ એટલે કે ધોરણ ચારનું પ્રથમ સત્ર નો પહેલો પાઠ પ્રાથમિક આજે ભણીશું. તો ચાલુ થઈએ. બાળકો, રોજ સવારે નિત્યક્રમ કરીને તૈયાર થયા બાદ ઘરના વડીલો મોટે ભાગે પ્રાર્થના કરે છે. તમે પણ નિશાળમાં સૌથી પહેલાં પ્રાર્થના કરો છો. પક્ષીઓ પણ પ્રાંતકાલે કલરવ કરી પ્રાર્થના કરતા હોય. ધન અને મનની તંદુરસ્તી માટે પ્રાર્થના અગત્યની છે. પ્રાર્થનાથી આપણો આખો દિવસ ઉત્સાહપૂર્વક વીતી જાય છે. પ્રાર્થના કે બંદગી એકલાએ પણ કરી શકાય અને સાથે સમૂહમાં પણ કરી શકાય. પ્રાર્થના કોઈ પણ દેવીની થઈ શકે, ગુરુની થઈ શકે, સત્યની થઈ શકે. પ્રાર્થના ઘર, મંદિર, મસ્જિદ, ચર્ચ ગમે ત્યાં કરી શકાય. પ્રાર્થના જંગલમાંય કરી શકાય. પ્રાર્થના પ્રવાસ કરતાં કરતાંય કરી શકાય. નાતા ખાતા કે અન્ય ક્રિયા કરતાં પ્રભુનું નામ રટી શકાય. દોસ્તો, પ્રાર્થના એ આપણી તાકાત છે. પ્રાર્થનાથી આપણું મન ભટકતું બંધ થાય છે, મનને શાંતિ મળે છે, મન તંદુરસ્ત રહે છે. મન તંદુરસ્ત હોવાથી આપણી યાદશક્તિ પણ ખીલે છે. મિત્રો, વિદ્યાર્થીઓની ઉપાધ્ય દેવી એટલે કે વિદ્યાની દેવી માતા સરસ્વતી છે. સરસ્વતી માતા આપણને બળ, બુદ્ધિ અને વિદ્યાનું દાન કરે છે. તેથી વિદ્યાર્થી જીવનમાં સરસ્વતી દેવીની પ્રાર્થના દરેક એક કરતી હિતાવ છે. ચાલો આપણે તેમને પ્રાર્થીએ. આ નીચે એક પ્રાર્થના છે, એ આપણે વાંચીશું, પછી એનો મતલબ સમજીશું. યા કુંડે તું શારદા, યા શુકુ વસ્પૃતા, યા વીણાવર દંડ કર્ણ મંડિકા, યા શ્વેત પદ્માસન, યા બ્રહ્માસ્તુ તશંકર પ્રભૂતિ વિદેવે સદા વંદિતા, મા સામા પાંતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડિયામાં. આનો મતલબ સમજું. જેવો મોગરાના ફૂલ, ચંદ્ર, બરફ તેમજ સફેદ મોતીના હાર જેવા શ્વેત છે તથા તેવા જ પવિત્ર શ્વેત વસ્ત્રો ધારણ કરે છે, જેમના હાથ ઉપર વીણાથી શોભાયમાન છે, તેઓ શ્વેત કમળાસન પર વિરાજિત છે. જેમની વંદના બ્રહ્મ, વિષ્ણુ, શંકર સદા કરે છે. જગતમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર હે માતા સરસ્વતી, આપને અમે નમસ્કાર કરીએ છીએ. અસ્તુ.